છીએ એટલે રડું છું. એના વિયોગમાં આપણે કેટલા રડી રડીને અડધા થઈ જઈએ, પણ ભગવાનના દર્શન, સંતોના દર્શન, સંતોના શબ્દ આપણા કાનમાં ન પડ્યા હોય ને આપણને એમ થાય કે ચાલો સભામાં નથી ગયા, આજે પહોંચી જઈએ, તો માનજો આપણે ભગત સાચા. નજીકના વિસ્તારમાં 10-15 મિનિટના વિસ્તારમાં રહેનારા હરિભક્તોને હું ટકોર કરું છું કે આપણે જો એકવાર દર્શન કરવા ના આવી શકીએ તો આપણે ભગતપણાનો અધિકાર નથી. ભગવાન પાસે આપણે માંગણી કરીએ, ભગવાન વાત કરે, હું બધું જાણું છું, રહેવા દે, તું તારી ફાઇલ ખોલવા જેવી નથી. 10-15 મિનિટના વિસ્તારમાં રહેનારા ભક્તો એક વાર દર્શન કરવા આવો, સમય હોય તો આરતી કરો, સમય હોય તો સવાર સાંજ કથામાં એકાદમાં બેસો, અને ના થાય તો દર્શનનો નિયમ રાખો. બ્રહ્માનંદ સ્વામી એક દિવસ દર્શન ન થાય ને જુઓ તો ખરા, લોહીના તચિયા નીકળ્યા છે, સળી બોળી બોળી લોહીથી, ખરડાયેલી સળીથી કાગળ સ્વામી લખે છે. આ બાજુ શ્રીજી મહારાજના અંતરમાં ભારો ભાર વેદના પ્રગટી છે કે મારા શ્રીરંગદાસને મેં ના પાડી. પેલા પ્રીત કરે સિદ્ધને આગે, પેલા પ્રીત કરી સિદ્ધને આગે, રુધ દેખાડે ને માર્યા ડાંગે, રુધ દેખાડી ને માર્યા ડાંગે, પછે તેને તે કેવો વસ મૂલા. સુનો ચતુર સુચા એમ ના ઘટે રે તમને દીનાનાથ જે, સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ના ઘટે રે તમને દીનાનાથ જે. કોઈ માણસને દૂધ બતાવીએ, નજીક દૂધ પીવા આવે ને લાકડી મારીએ, જિંદગીમાં માણસ નજીક આવે, મહારાજ તમે તો અમારી સાથે આવું કપટ કર્યું, પણ મહારાજ તમે ભગવાન છો, અમારા અંતરે સ્વીકારી લીધા છે, માટે જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી, મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. લોહી સાથે સ્વામીના આસુડા ભળ્યા છે, છેલ્લી કડી સ્વામીએ લખી છે, તોડી નાખે એવી. કાઈ દયા આવે તો દર્શન દેજો, 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 નહીં તો અખંડ અંતર મારે જો, નહીં તો અખંડ. જોરે સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એ મના ઘટે રે તમને દીનાનાથ જે, સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એ મના ઘટે રે તમને દીનાનાથ. પેલા બાળકને સ્વામીએ વિનંતી કરી, બેટા એક વાર ધક્કો ખાઈશ ફરીવાર, છોકરાને થયું આ તો ફાવતું, મારે તો ખાલી ચક્કર જ મારવાનું, કામ કેટલું થઈ જાય, મૂળ સ્વાર્થી છે ને ગમે એમ તોય. બાવાજીને કામ સારું ફાવે છે, હા, ખેતી વેતી આવડે છે, ચાલે એમ છે અમારી જોડે આવે તો, હે. પણ સ્વામીજી તમારે કોર્સ ચાલુ રાખવાનો, હા દીકરા ચાલુ રાખીશ, પણ એક આ ચિઠ્ઠી પહોંચાડજા. અને જ્યાં મહારાજના હાથમાં ચિઠ્ઠી આપે, અને મહારાજે ઢોલિયા ઉપરથી ચિઠ્ઠી વાંચી ન વાંચી છલાંગ મારી દોટ મૂકી આ બાજુ આ ખેતરમાં દૂરથી મહારાજને આવતા જોઈ, બ્રહ્માનંદ સ્વામી શ્રીરંગદાસ દોડે, આ બાજુથી મહારાજ દોડે, અને હજી શ્રીરંગદાસ ભગવાનને દંડવત કરે દૂરથી, એ પેલા તો ભગવાન સ્વામિનારાયણ શ્રીરંગદાસને દંડવત કરવા લાગે.
ધન્ય છે આવા સાધુને કે જેણે મને જીતી લીધો. હે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પડી ગયા, શ્રીરંગદાસને દંડવત કરવા લાગ્યા. શ્રીરંગદાસ મહારાજને, મહારાજ શ્રીરંગદાસને કોણ કોને રાખે, કોણ કોને ઉભા કરે. મહારાજ દોડ્યા, શ્રીરંગદાસને ભેટી પડ્યા, છાતી સાથે છોડે નહીં કોઈ રીતે. મહારાજની આંખમાંથી ચોધાર આંસુ પડે છે અને મહારાજ એટલું જ બોલ્યા, શ્રીરંગદાસ તમે જીત્યા અને આજે હું હારી ગયો, જાઓ તમારી આગળ, આજે હું હારી ગયો. શ્રીરંગદાસ તમે ખરેખર આજે અમારી મૂર્તિનો આનંદ લૂંટી લીધો છે, માટે આજથી તમારું નામ શ્રીરંગદાસ નહીં, તમે બ્રહ્મ એવા અમે, પરબ્રહ્મ એવા અમે, ભગવાન એવા અમે. અમારા આનંદને તમે ખરેખર આજે લૂંટી લીધો છે, માટે જાઓ આજથી તમારું નામ અમે બ્રહ્માનંદ રાખીએ છીએ. જો તો ખરા, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, હે મન ભટે રે કીર્તનનો સાર બહુ જબરજસ્ત છે. પહેલું સ્ટેજ, લાડુદાન ગઢવીને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન છે. લાડુદાન ગઢવી ગઢપુરમાં આવે, ચાર સંકલ્પ પૂરા થાય એટલે ઓળખાણ થઈ, ભગવાન છે. પ્રાપ્તિ થઈ, ત્યાર પછી ઓળખાણ થઈ, ત્યાર પછી થોડો અંતરમાં રાગ અને અભિમાન, ભગવાનથી દૂરી રહેતી હતી, રાજી નહોતા કરી શકતા. સાધુ થયા, રાજી થઈ ગયા, પણ ભગવાને આકરી કસોટી કરી. કવિરાજ છે, બૌદ્ધિક માણસ છે, એની બુદ્ધિની બરાબર કસોટી કરવાની જરૂર છે. જાતવાન ઘોડો હોય ને એને નાથ બે નાખવી પડે એવું કહેવાય ને. અને મહારાજે કેટલી આકરી કસોટી, દર્શનની પાબંદી કરી, મનનું ધાર્યું જે છોડી શકે. વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, જીતમ જગત કેન મનોહી એન, જેને મન જીત્યું એને આખા જગતને જીત્યું, અને જેને સત્સંગમાં મનને મારી નાખ્યું એને સમજી લો કે ભગવાનની મૂર્તિને પામી લીધી, એને પામવા માટે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. આપણે સેવા કરીએ છીએ પણ મન ગમતી સેવા કરીએ છીએ, મન મૂકીને સેવા નથી કરી શકતા. રસોડામાં સેવા વાળા ભક્તોને બીજી સેવા મળે ને ન ગમે, પાર્કિંગમાં સેવા કરનારા ભક્તોને જો મંદિરમાં સેવા કરવા મળે એને ન ગમે. આ આપણી મુસીબત છે, મનનું ધાર્યું છોડીને ભગવાન અને સંતો જેમ રાખે એમ જો રહીશો તો ભગવાનને આપણે ખરેખર રાજી કરી લેશું. કરી લેશું એમ નહીં, આપણે મનનું ધાર્યું જ્યારે પૂરેપૂરું મૂકી દેશું ત્યારે ભગવાન આપણા ઉપર કાયમને માટે રાજી, રાજી અને રાજી જ. આ વસ્તુ જીવનમાં યાદ રાખજો. છેલ્લો આ કીર્તનનો સાર, બ્રહ્માનંદ સ્વામીના બધા શબ્દો પાવરફુલ છે, મારે છણાવટ કરવાની જરૂર નથી, પણ આ કીર્તનની એક કડી તો હે. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથથી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ. મહારાજ ઘણી વાર સ્વામી ઝઘડો કરી નાખતા મહારાજ સાથે. હા મહારાજ, તમે જે જવાબ આપ્યો એ ડાયા માણસનો જવાબ છે. તમારા માટે કોઈ મરી જાય, તમારા માટે જીવન આપી દે, તમારા માટે કેટલા લોકોના મેળા સહન કરે, તમારા માટે અવળી ટોપી પહેરી લે, તમારી ગોપી થઈ જાય, અને એ માણસને તમે દર્શન આપવાની ના પાડો, આ શું સમજીને તમે કરો છો, એમ ઠપકો આપ્યો. પણ સ્વામી વળી ગયા પાછા કે મહારાજ કઈ નહીં, તમને મનમાં આવે એમ કરો, પણ અમે તો તમને અમારા આધાર માન્યા છે, પ્રાણ માન્યા છે. જેમ રાખો તેમ રહી એ વચનને સાથજી, જેમ રાખો તેમ રહી એ વચનને સાથજી, જેમ રાખો તેમ રહી એ વચનને સાથજી, જેમ રાખો તેમ રહી એ વચનને.
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ 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 શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય.